राजकोट महानगरपालिका द्वारा आज राजकोट शहर कालाव रोड खाते एंट्री थी लई 2 किलोमीटर विस्तार में सघन सफाई आयोजन करवामां आव्युं हतुं। त्यारे आ बाबते वात करवामां आवे तो महानगरपालिका द्वारा आज राजकोट शहर कालाव रोड खाते एंट्री थी लई 2 किलोमीटर विस्तार में सघन सफाई आयोजन करवामां आव्युं हतुं, जेमां विविध संस्थाओ तेमज महानगरपालिका कर्मचारी और सफाई कामदार सहित लोको आ महासफाई अभियान में जोड़ाया हता। सफाई अभियान केबिनेट मंत्री भानुबेन बाबरिया, राजकोट मेयर तेमज महानगरपालिका कमिश्नर सहित महानुभवो जोड़ाया हता। વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એક દેશઉપમાં વિચાર વ્યક્ત કર્યો છે કે ખાલી સફાઈ કામદારો નહીં, આ દેશમાં કર્મચારીઓ, સનદી અધિકારીઓ, પદાધિકારીઓ, રાજનીતિક આગેવાનો, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ આ દેશને ચોખ્ખો કરશે તેના ભાગરૂપે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની હદની બહાર કલાવર રોડ ઉપર 1.5 કિલોમીટરનો આખો રસ્તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, રાજ્યના આપણા લોકપ્રિય કેબિનેટ મંત્રી બેન શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતાની અંદર રાજકોટ મહાનગરપાલિકાએ આજે આ કાર્યક્રમ કર્યો હતો। ખાલી કાર્યક્રમ ન બને એટલા માટે 12 વાગ્યા સુધી આખે આખવા 1.5 કિલોમીટરનો પટ્ટો સફાઈ કામદારોની સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આજે આ કાર્યક્રમમાં જોડાણા છે। સ્વચ્છતા હી સેવા અભિયાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે, સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ વિસ્તારોની તબક્કાવાર સફાઈ સુનિશ્ચિત કરવામાં આવી રહેલ છે। આપણે અલગ અલગ જે આપણી રૂટીન સફાઈની કામગીરી છે એ ઉપરાંત એવા ન્યુસન્સ પોઈન્ટ અને સાથે સાથે આપણે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કે જે ભલે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનો વિસ્તાર નથી, પણ કેમ કે શહેરની આ એન્ટ્રી છે, મોટી સંખ્યામાં લોકો આ રસ્તા મારફતે જ શહેરમાંથી બહાર નીકળતા હોય છે અથવા તો શહેરમાં પ્રવેશતા હોય છે, એટલે આ અલગ અલગ 6-1 જેટલા રસ્તાઓ છે અને તબક્કાવાર આપણે મહાસફાઈ અભિયાનના મારફતથી સફાઈ કરવાનું સુનિશ્ચિત કરેલું છે। એ સંદર્ભે આજરોજ કાલાવાડ રોડની બંને તરફની 2-2.5 કિલોમીટરની જે આપણો રોડ છે એની સફાઈ અભિયાન આપણે કરી રહ્યા છીએ। ડેઇલી આપણા જે સફાઈ કામદાર મિત્રો હોય છે એમની સાથે સાથે આજે આ મહાઅભિયાનમાં મહાનગરપાલિકાનો તમામ સ્ટાફ ઉપરાંત અલગ અલગ સંસ્થાઓ પણ આમાં જોડાયેલી છે, જેથી માત્ર સફાઈ જ નહીં પરંતુ એક સામાજિક જાગૃતિ પણ આવનારા દિવસોમાં સફાઈ પ્રત્યેની કેળવાય એ સંદર્ભેથી આ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવેલું છે। BS 90 ન્યૂઝ સાથે મિતભાઈ, રાજકોટ।